આ વર્ષે ચોમાસા દરમિયાન ઉત્તર ગુજરાતમાં સરેરાશથી પ્રમાણમાં ઓછો વરસાદ નોંધાયો છે. ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે સારા વરસાદની આશાએ ખેડૂતોને જે વાવણી કરી છે તે સિંચાઈના અભાવે ફેલ જવાની ભીતિ છે. પાટણ જિલ્લામાં વરસાદના અભાવે પાક બચાવવા ખેડૂતો ચિંતિત છે. વાવેતર કરેલો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. જિલ્લામાં કુલ દર વર્ષે ચોમાસુ પાક માટે 3 લાખ હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર 1,20,000 હેક્ટરમાં જ વાવેતર કરાયું છે, જેનું મુખ્ય કારણ હજુ જેવો જોઈએ તેવો વરસાદ જિલ્લામાં નથી વરસ્યો, જેથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે અને મેઘરાજા રીઝાય તેવી આશા લોકો લગાવીને બેઠા છે. અમે ખર્ચા કર્યા છે, કપાસ વાવેલા છે, તુરિયા વાવેલા, દૂધી વાવેલી છે. છેલ્લા 1 મહિનાથી અમને વરસાદનો વાર જોઈને બેઠા છીએ, વરસાદ આવતો નથી અને અમે મોગા મોગા વાવેતર કરેલા બિયારણ નાખેલા છે, તો અમે વરસાદની વાર જોઈને બેઠા છે. સરકારને એટલો નિયમ કરીએ છીએ કે અમાને થોડી મદદ કરો અને અમારી રીતના સુખે છે. વરસાદ ના આવે, 15-20 દાડો ના આવે તો અમારો પાક સુકાઈ જાય. હાલ તો બધા પાકનું નુકસાન જ છે, વરસાદ છે નહીં બરાબર, અને હજુ જો 5 દિવસ ખેંચાય વરસાદ તો બાદરી બધું સુકાઈ જાય એમ છે. સાહેબ, હાલ કયા કયા પાકનું વાવેતર કર્યું? હાલ કપાસ ને બાદરી ને એવું છે. કેવા ખર્ચા? ખર્ચા તો બિયારણ, ખાતર, પાસે એની દવાઓ. અમને આવરહત ના થાય તો બધી માથે જ છે. પાટણ જિલ્લાના ખેડૂતો ઉપર જાણે કે મેઘરાજા રીસાયા હોય એ રીતના દ્રશ્યો સમગ્ર જિલ્લાની અંદર જોવા મળી રહ્યા છે. મારી પાસે દ્રશ્યો બતાવવા માંગીશ કે જૂન મહિનો આખો કોરો ધાકોર ગયો અને બાદમાં જે રીતે જુલાઈ મહિનામાં ક્યાંક ક્યાંક અમી છાટણા થયા અને ત્યારબાદ ખેડૂતોએ જે રીતે વાવેતર કર્યું ને પાટણ જિલ્લાની અંદર 1 લાખ હેક્ટર જમીનમાં આસપાસ જે રીતે ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, કપાસ, એરંડા, બીટી કપાસ સહિતના જે વાવેતર કર્યું છે, આ તમામ પાક જે રીતે મેઘરાજા હાથતાળી આપી રહ્યો છે તેને લઈને અત્યારે મુરઝાવાની આરે છે. એટલે કહી શકાય કે પાટણ જિલ્લાની અંદર જે રીતે માત્ર વરસાદી ઝાપટા પડે છે અને ખેડૂતોને આશા બંધાય છે કે વરસાદ સારો વરસે, પરંતુ વરસાદ માત્ર અમે છાટણા કરે છે અને ત્યારબાદ ગાયબ થઈ જાય છે. એટલે કહી શકાય કે ખેડૂતો દ્વારા જે વાવેતર કર્યું છે આ વાવેતર ઉપર અત્યારે ચિંતાના વાદળો ઘેરાયા છે. બીજી બાજુ જિલ્લાની અંદર 3 લાખ હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતો દ્વારા રવિ સિઝનનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ ચાલુ સાલે માત્ર હજુ સુધી 1 લાખ હેક્ટર જમીનમાં જ વાવેતર થયું છે અને 2 લાખ હેક્ટર જમીનની અંદર હજુ વાવેતર કરવાનું બાકી છે. એટલે કહી શકાય કે રવિ સિઝનની અંદર ખેડૂતોને સારી આશા હતી કે ચાલુ સિઝનમાં સારી એવી આવક મળશે, પરંતુ જે રીતે મેઘરાજા હાથતાળી આપી રહ્યા છે તેને લઈને અત્યારે જગતનો તાત એટલે કે ખેડૂત ચિંતાતુર જોવા મળી રહ્યો છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ.